हेलो फ्रेंड, चैप्टर नंबर 13 संभावना आप चला जमा स्वाध्याय छेलू स्वाध्याय मिसेलेनियस प्रकरण एम छ प्रश्नों अपने आगना वीडियो में जोला एथी आग जो बहुत सरस मजा क्वेश्चन है कि ज्यां सुधी त्रण वक्त पूर्णांक छ न मळे त्या सुधी एक पासा ने वारंवार उछाड़वामां आवे अगड़े छ मळवानी वात छे पूर्णांक छ आवे छे छठी वार पासा ने फेंकता त्रीजी वखत पूर्णांक छ मळे तेनी एटले टोटल छ वार फेंकवानो एमां जे छठी वार एटले छठा नंबरनो जे अत्यारे पासो फेंकीए त्यारे आपणने पूर्णांक छ मळे एनी संभावना शोधवानी एटले आगळ छ नंबरनो जे फेंकीए एमां फिक्स छ ज मळशे पण आगळना जे पांच छे એમાં ટોટલ ત્રણ વખત મળે ત્રીજી વખત છ ટોટલ ત્રણ વખત છ મળે એમાં એક છઠ્ઠી વખત તો આગળના એકથી જે પાંચ છે એમાંથી કોઈ બે વખત તમને મળશે બરાબર મૂળ ઘટના તો અહીંયા આગળ બે જ થઈ ગઈ જો મૂળ ઘટના તો બે થઈ ગઈ તો આપણને ખબર છે કે ભાઈ છ મળે છ મળે તેની સફળતા ગણતા તો પી વન બાય સિક્સ અને બાકીના બધા તમને ખબર એટલે એક હોઈ શકે બે હોઈ શકે ત્રણ હોઈ શકે ચાર પાંચ તો એને આપણે કયું કહીશું જે પાંચ બાય સિક્સ મળે બરાબર આપણને ખબર પડી ગઈ કે જો હવે છઠ્ઠી વખત તો છ ફિક્સ જ છે એટલે પ્રથમ જે છે પ્રથમ જે પાંચ પ્રયત્ન ટોટલ એટલે આપણને ખબર છે કે ભાઈ જે છઠ્ઠા પ્રયત્નમાં ખબર પડી કે છઠ્ઠા પ્રયત્નમાં છ મળે એનો મતલબ એવો થાય કે તેનાથી આગળના પાંચ પ્રયત્નમાં કોઈ પણ બે વખત છ હોય એ નક્કી થઈ ગયું તો બે જ ઘટના તો બે જ એક પી અને ક્યું તો પી એક્સ એ તો તમને ખબર પડી ગઈ કે ભાઈ એન સી એક્સ પી રેસ ટુ એક્સ અને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ બરાબર હવે તમે જુઓ કે અહીં આગળ પ્રથમ પાંચ પ્રયત્નો પ્રથમ પાંચ એટલે કે અહીં આગળ પાંચમાંથી બે તો છે ને પાંચમાંથી બે પી એટલે એકના છેદમાં છ બે ઘાત અને ક્યુ પાંચના છેદમાં એટલે ત્રણ વખત આ કંઈક હશે અને આપણને ખબર છે છઠ્ઠી વખત એટલે આ જગ્યાએ તો ફિક્સ જ છે વન બાય સિક્સ જ મળશે બરાબર અને આ જગ્યાએ તો એટલે કે આ જગ્યાએ એની સંભાવના વન બાય સિક્સ જ થાય બસ પતી ગયું હા આપણું શોધવાનું છે ફાઈવ સી ટુ એટલે કે પાંચ ત્રણ છેદમાં બે બરાબર પાંચ અને ચાર સોરી છે અહીં આગળ એકના છેદમાં છત્રીસ એકસો ને પચીસ અરે બસો ને સોળ ગુણ્યા એકના છેદમાં સોળ તો જો અહીં આગળ બે આ બે પછી બે અઢાર બસ બરાબર તો આ આપણી માટેની સંભાવના થશે જો હવે ક્યાંય છેદો ઉડતા નથી અહીં આગળ તો પચીસ એકસો પચીસ ગુણ્યા પાંચ એટલે પાંચની ચાર ઘાત એટલા છસો ને પચીસ અને નીચે છ ગુણ્યા બસો સોળ ગુણ્યા અઢાર તો ત્રણ હજાર આઠસો ને અઠ્યાસી મેં ગુણાકાર કેલ્ક્યુલેટરથી કહીને લખ્યો છે સમજણ પડી બરાબર આમાં બહુ સરસ મજાનો દાખલો છે જો છ વારની જે હતું છ વખતની ઘટના હતી છઠ્ઠા નંબરની એ ફિક્સ હતી આગળની જે પાંચ ઘટના થઈ એમાંથી પાંચમાંથી બે કોઈ પણ બે જગ્યાએ બરાબર છે એ આપણને
छ मळेला बाकीनी त्रण जग्याए ऑटोमेटिक पातना छेदमां छ ज होय तो छठ्ठी वखत तो मळवानुं ज हतुं એટલે પૂરું થઈ ગયું ક્લિયર ચલો ઓકે એના પછીનો એક પ્રશ્ન જો યાદચ્છિક રીતે પસંદ કરે લીપ વર્ષમાં 53 મંગળવાર હવે તમને ખબર છે લીપ વર્ષ એવું છે જેમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય મતલબ કે વર્ષના કુલ દિવસો આમ તો 365 હોય પણ એક વધારાનો હોય લીપ વર્ષ 366 દિવસ થાય બરાબર તો તમે 366 52 અઠવાડિયા કાઢ નાખો એ તો ફિક્સ જ છે એટલા વખત તો મંગળવાર આવવાનો જ છે એટલે 52 બરાબર તો 366 ભાગ્યા તમે 52 કરશો બરાબર તો અહીંયા આગળ 52 આપણે કરીશું ભાગાકાર તો અઠવાડિયામાં 7 દિવસ તો આપણે ચાલો 7 વડે ભાગાકાર કરો તો 7 5 35 1 બરાબર છે 7 2 14 એટલે 82 બધી મતલબ કે 52 અઠવાડિયા તો પૂરા થઈ ગયા હવે 52 અઠવાડિયામાં તો 52 વખત મંગળવાર આવવાનો તો ફિક્સ જ થઈ ગયો બરાબર તેની સંભાવના એક થઈ ગઈ બાકીના જે 2 દિવસ વધ્યા આ 2 દિવસ વધ્યા એ 2 દિવસ કયા હોઈ શકે તો 2 દિવસની અંદર એવું હોઈ શકે કે ભાઈ સોમ અને મંગળનું જોડકું હોય કા પછી મંગળ અને બુધ હોય કા પછી બુધ અને ગુરુ હોય ખપડી ગુરુ અને શુક્ર હોય શુક્ર અને શનિ હોય અને શનિ અને રવિ હોય ફરી ભાવ સંભાજા એટલે મતલબ 1 2 3 4 5 અને 1 2 3 4 5 6 બરાબર અને રવિ અને સોમ પાછો રવિ અને સોમ તો ટોટલ 7 શક્યતા થઈ ગઈ સોમથી ભાવ મંગળ બધી વસ્તુ 2 વખત જ્યાંથી પૂરું થાય ત્યાંથી સ્ટાર્ટ મંગળવાર બુધ બુધ ગુરુ ગુરુ ઓકે તો 7 એમાં મંગળવાર તમે જો 2 વખત છે તો માટે 2/7 તો એની સંભાવના આપણી હોઈ શકે ક્લિયર બરાબર જો લીપ વર્ષ ના હોત તો 1/7 પછીનો પ્રશ્ન છે કે એક પ્રયોગ જેટલી વાર નિષ્ફળ જાઓ તેના કરતાં બમણી વાર સફળ થાય છે હવે પછીના પ્રયત્નોમાં તેને ઓછામાં ઓછી ચાર વખત એને સફળતા મળે એના પછીના છ પ્રયત્નોમાં તેને ઓછામાં ઓછી 4 સફળતા મળે તેની સંભાવના શોધો હવે જો બરાબર હવે અહીં નિષ્ફળતા x હોય તો સફળતા પર લખી લઈએ કે ભાઈ ચાલો કે ભાઈ એની આ જે નિષ્ફળતા એની x તો સફળતા એની અંતિમ ડબલ છે એટલે 2x થાય બરાબર આપણને ખબર છે કે ભાઈ p+q = 1 તો પી એટલે કે x પી એટલે 2x ક્યુ એટલે x નિષ્ફળતા ઓકે અને પી ધારલો સોરી આ ક્યુ છે આ પી છે = 1 તો ટોટલ 3x = 1 દેર ફોર x = 1/3 તમે જોઈ શકો તો માટે પી બરાબર 2x છે તો પી બરાબર 2x તો 2/3 અને ક્યુ બરાબર x હોવાથી 1/3 બસ પી અને ક્યુ મળી ગયા હવે તો પતી ગયું શું લખેલું છે 6 પ્રયત્નો એટલે n = 6 ઓછામાં ઓછી 4 વખત સફળતા મળે તેની સંભાવના કેટલી તો ઓછામાં ઓછી 4 બરાબર છે તો વધુમાં વધુ કેટલી થઈ જાય
ઓછામાં ઓછી ચાર તો ભાઈ પાંચ છ અને સાત, ક્લિયર? ઓછામાં ઓછી આપણને અહીંયા આગળ ચાર કીધેલી, જો ઓછામાં ઓછી ચાર તો ઊંધું વિચારવાનું, બરાબર? તો ચાર પાંચ અને છે તેનો મતલબ શું થઈ ગયો કે પી એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ ચાર આપણે શોધવાનું છે. મતલબ કે પી ચાર, પી પાંચ અને પી છ. તો સૂત્ર પ્રમાણે ચલો સંભાવના કોઈપણની સંભાવના પી ઓફ એક્સ એન સી એક્સ ક્યુ માટે એન માઇનસ એક્સ અને પી માટે એક્સ. તો સૌથી પહેલાં હવે પી ફોર, પી ફાઇવ અને પી સિક્સમાં, ચલો આપણે ટોટલ તો એન એટલે કે સિક્સ સી ફોર ક્યુ, બંનેની ક્યુ એટલે આપણી પાસે બોલી ગયો ક્યુ એટલે વન થર્ડ, વન થર્ડ બે ઘાત. ઓકે, તો પછી પી ટુ ચાર ઘાત, પછી ફાઇવ સી સિક્સ સી ફાઇવ વન થર્ડની એક ઘાત, ટુ થર્ડની પાંચ ઘાત અને સિક્સ સી સિક્સમાં તો ખાલી પી જ આવે, ટુ થ્રીની પાંચ ઘાત, ક્લિયર? ચલો અહીંયા આગળ જેટલું શક્ય એટલું કોમન કાર્ડ લો તો વધારે ખબર પડે. જો બેના છે એક તો આ ખાલી આ બે તૃતીયાંશ ની ચાર ઘાત બધામાં દેખાય છે. ઓકે, સિક્સ સી ફોર તો તમને ખબર છે છ ગુણ્યા પાંચ, નીચે બંને ડિફરન્સ તો ગુણ્યા બે, વધ્યા વન થર્ડ ગુણ્યા એકના છેદમાં નવ. ચલો સિક્સ સી ફાઇવમાં તો ખાલી છ જ આવે, ગુણ્યા એકના છેદમાં ત્રણ, ચાર ઘાત જતી રહી એટલે બે, અને આ તો એક જ વખત અહીંયા આગળ ચાર ઘાત જતી રહી, અહીંયા પણ ચાર ઘાત, અહીં છ ઘાત, ચાર ઘાત જતી રહી, તો અહીંયા આગળ ચાર છેદમાં નવ, ક્લિયર? તો આનું સાદરૂપ આપી દઈએ હવે. ઓકે, તો આનું સાદરૂપ આપતા બેની, જો હું ડાયરેક્ટ લખી દઉં છું, બેની ચાર ઘાત છેદમાં, ચલો બેની ચાર ઘાત એટલે આ તો સોળ અને આ રે થશે એક્યાસી, અહીંયા આગળ બે ત્રણ અને ત્રણે ત્રણ તો પાંચના છેદમાં ત્રણ, અહીંયા આગળ ત્રણે બે તો ચારના છેદમાં ત્રણ, અહીંયા આગળ બે ચાર દુ આઠ અને સત્યાવીસ. ઓકે, આગળનું સાદરૂપ બધા છે, સત્યાવીસ લસા થવાનું છે. ઓકે, સત્યાવીસ તો છે આપણા માટે લસા, તો સોળ એક્યાસી સત્યાવીસનો લસા, તો એના નવ વડે ગુણવા પડે તો નવ પંચા પિસ્તાલીસ, આને નવ વડે ગુણવા પડે, નવ ચાર છત્રીસ અને આઠ, બરાબર? તો આગળનું સાદરૂપ જાતે પૂરું કરું, બરાબર છે? હું આગળ સાદરૂપ આપતો નથી, જો જવાબની અંદર આવું લખે ખિસાટ કેમ આપ્યું, એકત્રીસ છેદમાં નવ ગુણ્યા બે છેદમાં ત્રણની ચાર ઘાત, આ બેની ચાર ઘાત તો છે જ, તો અહીંયા આગળ એક એક ભાઈ પદો ઉડાડીને ખિસાટ કરવી લાગે. ઓકે, ચાલો તો આગળ હું કંઈ કરતો નથી. ઓકે, ચાલો ચાલો એના પછીનું છે. એક માણસે એક સમતોલ સિક્કાને કેટલી વાર ઉછાળવો જોઈએ કે જેથી ઓછામાં ઓછી એક વખત છાપ મળે તેની સંભાવના 90% કરતાં વધારે હોય? એટલે કેટલી વાર ઉછાળવાનું, મતલબ કે કેટલી વાર ઉછાળવો જોઈએ, એનો મતલબ એવો થયો કે આપણે એન શોધવાનું છે અહીંયા આગળ, સમજણ પડી? હવે આપણને ખબર છે સિક્કો છે તો આપણે પીને છાપ માટેનો પ્રશ્ન પૂછ્યો છે, તો આપણે લખીશું કે છાપ એટલે કે એચ ને સફળતા ગણતા, સફળતા તો પી બરાબર વન હાફ, તો ઓટોમેટિક ક્યુ પણ વન હાફ જ બને બાયનોમિયલ પ્રમાણે, બરાબર? અહીંયા આગળ બાયનોમિયલ નિયમ પ્રમાણે તો પી ઓફ એક્સ એન સી એક્સ, અહીંયા આગળ પી
raise to x and q raise to n q permission n minus x અહીં કઈ 1 half જ છે 1 half છે એટલા માટે n c x તમને ખબર જ છે 1 half ની x ઘાત 1 half ની n minus x ઘાત તો આ બંનેના આધાર સરખા તો સંભાવના આપણી આટલી બની જાય n c x 1 by 2 ની n ઘાત જ થઈ જાય ક્લિયર આ તો તમે જાણો છો કારણ કે બંને આધાર સરખા ઘાતાંકોનો સરવાળા પ્રમાણે બરાબર હવે આપણને ખબર છે કે કુલ સંભાવના તમે જાણો કુલ સંભાવના આપણને ખબર હોય તો ભાઈ 1 આના પર લખવું આવી રીતે તો એન સી 1 ઓકે 1 હાફ ની અહીંયા ગાડે એન ઘાત પ્લસ એન સી 2 બરાબર છે તો અહીંયા ગાડે તમને ખબર તો ખાલી એન જ છે ભાઈ એનની કિંમત તો આપણને ખબર નથી ક્લિયર તો અહીંયા ગાડે પણ એન ઘાત આમને આમ આ પ્રમાણે પદ આખું આપણું ચાલ્યા કરે બરાબર છે પછી એન સી 2 એ પ્રમાણે એન સી સૌથી પહેલાં સોરી એન સી 0 આવે પછી એન સી 1 આવે પછી એન સી 2 આવે એમનું એમ ચાલ્યા કરે બરાબર હવે તમને ખબર છે અહીંયા ગાડે ખાસ અગત્યની વસ્તુ આપણે હવે વિચારીએ અહીંયા ગાડે જો શું કીધેલું છે કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે ઓછામાં ઓછી એક વખત તો અહીંયાથી ઓછામાં ઓછું એક વખત એટલે વધુમાં વધુ થઈ જાય અહીંયાથી ઓછામાં ઓછી એક વખત છાપ મળે ક્લિયર એટલે એન સી 0 એટલે આ તો 1 એન સી 0 ના 1 જ થઈ જાય 1 અપોન 1 ઇક્વલ ટુ 1 અપોન કુલ સંભાવના એક હોય એના માટે એન પ્લસ અહીંયા ગાડે ઓછામાં ઓછી એક વખત છાપ ઓછામાં સંભાવના એટલે પી લખી દઉં ઓછામાં ઓછી એક વખત છાપ હવે ઓછામાં ઓછી એક વખત છાપ એ 90% કરતાં પણ વધારે એટલે આનું સૂત્રનો કરતાં બનાવી દઉં આ પદ જે છે તો આના બરાબર એ બાજુ લઈ લઉં તો એનો મતલબ એવો થઈ જાય કે પી ઓછામાં ઓછી એક વખત છાપ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ની એન ઘાત આ જે પદ છે ત્યારે આ ભાગ એ આ ભાગ ઇઝ ઇક્વલ ટુ આ છે તમે જુઓ આ ભાગ ઇઝ ઇક્વલ ટુ આ છે તો આ જે ભાગ જે છે એટલે કે પી ઓછામાં ઓછી એક વખત છાપ જો ઓછામાં એક વખત છાપ ની 90% કરતાં વધારે છે એટલે કે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 90% કરતાં વધારે એટલે કે આની કિંમત તો આ જ છે બરાબર તો માટે 1 - 2/n ગ્રેટર ધેન ઇક્વલ ટુ 90/100 આ પદ નામ લઈ જાઓ આ પદ નામ લાવો 1 - 90/100 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1/2 ની એન ઘાત તો અહીંયા ગાડે 10/100 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1/2 ની એન ઘાત ક્લિયર તો આ 1/10 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1/2 ની એન ઘાત બંને બાજુ વ્યસ્ત કરીએ જો બંને બાજુ વ્યસ્ત કરીએ તો અસમતા બદલાઈ જાય તો અહીંયા ગાડે 10 ગ્રેટર ધેન હતા એના કરી નાખો હવે લેસ ધેન ઇક્વલ ટુ 2 ની એન ઘાત ક્લિયર તો હવે 2 ની એન ઘાત જે છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 ક્યારે બને બરાબર જો આ તમને ખબર છે કે જો 2 ની એક ઘાત હોય એન બરાબર 1 લઈએ તો 2 ની એક ઘાત તો 2 તો ના થાય બરાબર પછી 2 ઘાત તો 4 હજુ પણ નથી થતા
બેની ત્રણ ઘાત તો કે આઠ, હજુ પણ નથી થતા તો બેની ચાર ઘાત તો કે સોળ, સોળ એ દસ કરતાં મોટા થઈ ગયા તો અહીંયા બેની ચાર ઘાત ગ્રેટર દેન ઇક્વલ ટુ દસ. તો આપણો જે એન છે એ એન કેવો છે, ચાર કે તેથી વધારે. ક્લિયર? તો એનની કિંમત જે છે એ આપણા માટે શું આવશે, ટુ રેસ ટુ એન ગ્રેટર દેન ઇક્વલ ટુ ટેન. ક્યારે? તો આ એ લગભગ એન ગ્રેટર દેન ઇક્વલ ટુ ચાર હોવા જોઈએ. આ ખાસ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ, આ ટાઈપના બોર્ડમાં પૂછતા હોય છે. ક્લિયર? જાય તો લખતા જાઓ, જેની જરૂર હતી એનો મેં ભાગ લઈ લીધો, એની જગ્યાએ કિંમતો મૂકતા ગયા એટલે એ ક્વેશ્ચન તમારો રેડી થઈ જાય. ક્લિયર? ઓકે, ચાલો. પ્રશ્ન નંબર 11. સમતોલ પાસાને ફેંકવાની રમતમાં એક માણસ પાસા પર પૂર્ણાંક 6 મળે તો 1 રૂપિયો જીતે છે, અને અન્ય કોઈપણ પૂર્ણાંક મળે ત્યારે તે 1 રૂપિયો ગુમાવે. બરાબર? તો અહીંયા આપણે અહીંયા આગળ 1 રૂપિયો જીતે એટલે કે રૂપિયાને આપણે એક્સ લઈશું, પૈસા, કારણ કે છેવટે જીતે ગુમાવે કે જીતે તો એ તો અપેક્ષિત કિંમત, એટલે ઈ એક્સ શોધવાની છે આપણે. ટૂંકમાં સમજણ પડ્યા? અપેક્ષિત કિંમત શોધવાની છે. જીતે ગુમાવે તો પૈસાની લેવડ દેવડ થાય. તો આપણે જ્યારે જ્યારે જીતે, જો પૂર્ણાંક ઉપર 6 મળે એટલે કે 6 મળે ત્યારે 1 રૂપીજ જીતે તો આપણે એક્સ બરાબર એને 1 લઈશું, અને તે સિવાય તો મતલબ કે 1 મળે, 2 મળે, 3 મળે, 4 કે 5 મળે ત્યારે 1 રૂપીજ ગુમાવે. ગુમાવે એટલે 1 રૂપિયો ઓછો થાય, એટલે એને માઇનસ 1 ગણવાના. સમજણ પડી? તો જુગાડ જેવું છે ભાઈ, જુગાડની રમત છે. હવે આપણને ખબર છે કે જો 6 મળે એટલે કે 6 મળવાની સંભાવના, 6 મળવાની સંભાવના તો પાસા ઉપર 1/6 અને બાકીના માટે એટલે કે 2, 1, 2, 3, 4, 5 માટે સંભાવના 5/6 થાય. જો એક બહુ સરસ લખ્યું હોય તો માણસ 3 વખત ફેંકવાનો નિર્ણય કરે છે. બરાબર? જો તેને 6 મળે તો તરત જ તે રમતને છોડી દે. 3 વખત ફેંક્યાનો મતલબ શું થઈ ગયો ભાઈ? ચલો માનો કે પહેલી વખત વધુમાં વધુ 3 વખત ફેંકશે. બરાબર? જો માણસે પાસાને 3 વખત ફેંકવાનો નિર્ણય કર્યો હોય, કેટલી વખત ફેંકવાનો નિર્ણય કર્યો ને 3 વખત ફેંકવાનો નિર્ણય કરેલો હોય, તો 3 વખતની શક્યતા શું? ચલો સૌથી પહેલાં તો આપણે વિચારીએ કે પ્રથમ વખતે પાસા પર 6 મળે એનો મતલબ શું થઈ જાય કે 1 રૂપિયો જીતી જાય. 1 રૂપિયો શું કરે? જીતી જાય. ક્લિયર? તો 1 રૂપિયો જ્યારે જીતે તેની સંભાવના કેટલી? સાથે આપણે એક કોષ્ટક બનાવતા જઈએ કે ભાઈ એક્સ એટલે કે રૂપીસ છે. ક્લિયર? એક્સ આપણા માટે શું છે? રૂપીસ છે. તો ચલો એની સંભાવના પી ઓફ એક્સ, તો 1/6 છ મળે તો 1 રૂપિયો એને મળે. ચલો આ પૂરું થઈ ગયું. બરાબર? સાથે બે વસ્તુ સાથે પહેલાં કરવી પડી આગળ. આ પહેલી શક્યતાનું કામ પૂરું થઈ ગયું. બીજી શક્યતામાં શું થઈ ગયું કે બીજા પ્રયત્નમાં એટલે કે પ્રથમ પ્રયત્નમાં હારે અને બીજામાં જીતે. બરાબર? એટલે પહેલામાં હારી જાય અને બીજામાં જીતે. એટલે પહેલામાં તો તમને ખબર છે 5/6 સંભાવના, અને બીજી જે મળે એ 1/6 સંભાવના, તો 5/36 થાય. એટલે પહેલાં 1 રૂપિયો મળે અને બીજામાં હારે તો આ તો પદ 0 થઈ ગયું. તો અહીંયા આગળ આ કિંમત તો શું થઈ ગઈ? એને હાર જીત 0 થઈ ગઈ.
खबर पड़ी गई पहला में एने गुमाया सॉरी पहला में गुमाया अने बीजा में जीत्यो एटले टोटल तो एक रुपये पहला आपवो पड़ो एक रुपये पाछो आई गयो एटले जीरो थई गयो तो एनी संभावना 5/36 थी गई बराबर। हवे एवुं थाय कि तीजा प्रयत्न में मतलब के प्रथम बे प्रयत्न में हारे बराबर प्रथम बे प्रयत्न पहली वक्त पर एक रुपये गयो बीजी वक्त एक रुपये गयो ने तीजा में जीते तीजा में जीते तो प्लस वन तो माइनस वन थी गयु तो माइनस वन बराबर है तो अँ आगे माइनस टोटल हिसाब करो तो बड़ी लॉस गयो पर पहला में हारे एट पहला में संभावना 5/ में छो बीजी संभावना 5/ में छो तीजा में जीतियो 1/ में 5 तो अँ आगे 5×5 एट 25 અને 216 તો 25 અને 216 ઘણી વખત એવું પણ બને કે ત્રણેયમાં હારે ત્રણથી વધારે રમતો નથી ત્રણેયમાં હારી જાય એટલે પહેલામાં હાર્યો બીજામાં હાર્યો ત્રીજામાં હાર્યો ટોટલ 3 રૂપિયાનો લોસ થઈ ગયો ભાઈ ત્રણેયમાં હાર્યો મતલબ કે 5/ છે પહેલી સંભાવના પણ બીજામાં પણ એવું થઈ ગયું તીજામાં પણ એવું થઈ ગયું તો ઉપર 125 અને નીચે 216 125 216 બરાબર તો પ્રશ્ન શું પૂછેલો છે અપેક્ષિત કિંમત જો જવાબ ધન મળે આનો જવાબ ધન મળે તો જીત્યો કહેવાય આનો જવાબ ઋણ મળે તો હાર્યો કહેવાય અને ઝીરો મળે તો બેલેન્સ થઈ ગયું કહેવાય ઓકે તો અપેક્ષિત કિંમત એટલે તમને ખબર છે ઈ એક્સ શોધવાનું છે ઈ એક્સ એટલે કે સંભાવના એક્સઆઈ પી એક્સ આઈ ચલો એકના છેદમાં છે ઝીરો 5/ છે માઇનસ 1 25/ 216 અને માઇનસ 3 125/ 216 ક્લિયર ચલો આ તો ઝીરો થઈ ગયા તો અહીંયા આગળ 1/ છે આ તો ઝીરો આ માઇનસ 25/216 માઇનસ અહીં ગુણાકાર કરો તો 375 216 ચલો 216 લસા 216 લસા તો 6 વડે એમાં 36 25 375 ચલો આ તો થશે 36 − 400 216 હવે 35 × 265 તો 364 અને 216 ચલો 4 વડે આને ભગાશે 4 × 9 = 36 4 × 1 = 4 4 × 25 ઓકે પાકો જવાબ માઇનસ તો માઇનસ 91/54 તો માઇનસમાં આન્સર આવે મતલબ શું મળે હાર મળે પૈસા હારીને આવશે ભાઈ સમજણ પડી બરાબર જો આ શક્યતાઓ બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે આ તો ક્લિયર ઓકે ચાલો ઓકે બાય થેન્ક યુ